છે બરોબર, એટલે કે જે આ બાંબુ છે બરોબર, બાંસનું જે વૃક્ષ હોય છે, જે છોડ હોય છે બરોબર, એ કેવો છે તો કે વેરી
અદ્ભુત વિચાર છે એવું કોણે કીધું હતું તો કે કાર્તિક એ કીધું હતું બરોબર એટલે શું આવશે પહેલાના આન્સરમાં કાર્તિક ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન છે આફ્ટર વિઝિટિંગ ધ એગ્રીકલ્ચર સેક્શન કાર્તિક મિસ ટુ ગો ટુ ધ ડેશ સેક્શન શું કહે છે કે આફ્ટર વિઝિટિંગ બરોબર એટલે કે મુલાકાત લઈ છે ની તો કે એગ્રીકલ્ચર સેક્શન એટલે કે કૃષિ વિભાગની મુલાકાત લીધા પછી ત્યાર પછી નો ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 7 એનો આન્સર તમારે આઈડિયા ના છે તો આપણે એમાંથી સમજ
a bamboo plant can shoot up 3 feet in a single day. એટલે કે એક દિવસમાં આ જે બામ્બુ પ્લાન્ટ છે એટલે કે વાસનો જે છોડ છે એ એક દિવસમાં 3 ફૂટ જેટલો વધી શકે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન નંબર 2, વિચ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બામ્બુ મેક ઇટ યુઝફુલ ફોર બિલ્ડિંગ બ્રિજીસ. બરોબર શું કહે છે કે વિચ કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે કોઈ લાક્ષણિકતા. કેરેક્ટરિસ્ટિક્સ એટલે શું? તો કે લાક્ષણિકતા કહેવાની છે તમારે. કોની? તો કે બામ્બુની. બરોબર શું કહે છે કે બામ્બુ જે છે, બરોબર, બાંસ છે, એ બાંસમાંથી આપણે બિલ્ડિંગ બ્રિજીસ, બરોબર, એટલે કે બાંસનો ઉપયોગ આપણે પુલ બનાવવા માટે કરીએ છીએ. બરોબર, તો એની કોઈ લાક્ષણિકતા છે? બરોબર, કોઈ લાક્ષણિકતાના આધારે આપણે બાંસનો પુલ બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ. તો શું આવશે? તો કે આ જે બાંસનો જે છોડ છે, બરોબર, એ કેવો છે? તો કે એકદમ સ્ટ્રેન્થ છે, બરોબર, એકદમ બળવાળો છે, સામર્થ્ય છે, બરોબર, એ એકદમ સ્ટ્રોંગ, મજબૂત છે. એટલા માટે આપણે એનો ઉપયોગ પુલ બાંધવા માટે કરી શકીએ છીએ. તો આ એની શું થઈ? એક પ્રકારની કેરેક્ટરિસ્ટિક થઈ, બરોબર, એક પ્રકારની એની ખાસિયત, એની લાક્ષણિકતા થઈ. બામ્બુ સ્ટ્રેન્ડ મેક્સ ઇટ યુઝફુલ ફોર બિલ્ડિંગ બ્રિજીસ. બરોબર, શું કહે છે કે બામ્બુ નો જે છોડ છે, બરોબર, બામ્બુ જે છે, વાંસ છે, એનો ઉપયોગ આપણે પુલ બાંધવા માટે કરીએ છીએ. કેમ કે જે આ બામ્બુ નો જે છોડ છે, બરોબર, આ બામ્બુ જે છે, વાંસ જે છે, એ કેવો છે? તો કે એકદમ મજબૂત છે, બરોબર, એટલા માટે આપણે પુલ બનાવવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. અને પુલ બનાવવા માટે કોઈ એવી મજબૂત વસ્તુ હોય, બરોબર, એનો જ આપણે ઉપયોગ કરવો પડે. કેમ કે આપણે બીજી એવી કે વસ્તુનો ઉપયોગ કરીએ, બરોબર, બીજા ચાલુ ગમેની લાકડાનો કે એવી રીતે ઉપયોગ કરતા હોય તો એ લાંબો સમય સુધી એ પુલ ટકી રહે નહીં. તમને બધાને ખબર જ છે કે વાહન વ્યવહાર છે એ એક સેકન્ડ બાદ પણ બંધ રહેતું નથી, બરોબર. ખાલી તમે આંખનો પલકારો ખાલી આમ કરશો ને ત્યાં એટલી વારમાં તમારી આસપાસ આજુબાજુમાંથી ઘણા બધા વાહનો છે એ પસાર થતા હોય છે, બરોબર. તો આ જે પુલનું કામ છે એ કોઈ એવા મજબૂત સામર્થ્યવાળા લાકડામાંથી આપણે કરવું પડે, બરોબર. એટલે અહીંયા આપણને પુલ બાંધવા માટે બામ્બુનો ઉપયોગ કરીએ છીએ એવું કહેવામાં આવેલું છે. ત્યાર પછી નો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. કાર્તિક સેડ ઇટ્સ અ વન્ડરફુલ. શું કહે છે?